છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ. આ સમાચારની શરૂઆત બધું જ નકલી છે તેનાથી. નકલી ઘી, તેલ, મસાલા બાદ હવે નકલી તમાકુ અને બીડીનો ગોરખ ધંધો થઈ રહ્યો છે. મહેસાણામાંથી નકલી બોગસ તમાકુના ડબ્બા અને પડીકીઓ મળી છે. વડનગરના ચાંદપુર ગામેથી નકલી બીડી અને તમાકુ કબજે કરવામાં આવી છે. નકલી બીડીના 67 ડબ્બા અને નકલી તમાકુના 10 ડબ્બા કબજે કર્યા છે. 27,400 મુદ્દા માલ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. શેખ સલમાન ઉનમખા નામના શખ્સની ધરપકડ કરાઈ છે. મહેસાણા SOG પોલીસે કરી છે કાર્યવાહી. તો અત્યાર સુધી ખાદ્ય પદાર્થ નકલી હોવાની જાણકારી હતી, હવે તમાકુ જેવા પદાર્થોમાં પણ નકલી માલ આવી ગયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, સમગ્ર કૌભાંડ કઈ રીતે પકડવામાં આવ્યું, આ નકલીનો ખેલ કેટલા સમયથી ચાલતો હતો, શું જાણકારી? ચોક્કસથી સિદ્ધાર્થ, જણાવી દઉં કે મહેસાણા SOG પોલીસ દ્વારા હાલમાં ડુપ્લિકેટ બીડી, તમાકુના ડબ્બા અને પડીકી પકડી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણા SOG પોલીસ દ્વારા વડનગરના ચાંદપુર ગામ પાસેથી આજે નકલીનો મુદ્દામાલ હોય છે તે ઝડપી પાડવામાં આવી છે. નકલી પેસ્ટલ ટેલિફોન બીડી 50 બોક્સ, જસવંત ટેલિફોન બીડી 7 બોક્સ, યુનિફોર્મની બાગવાન તમાકુના 10 બોક્સ, મિરાજ તમાકુ 10 ડબ્બાનો જે જથ્થો હોય છે તે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા કુલ 27,400 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ પણ કરવામાં આવી છે. શેખ સલમાન મકાન નામના જે શખ્સની હોય છે ધરપકડ કરી પોલીસ દ્વારા હાલમાં આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે આજે નકલી બીડી તમાકુનું જો જે શખ્સ હતો તેના દ્વારા આ કેટલા સમયથી કરવામાં આવતું હતું, ક્યાંથી આમ જે માલ લાવતો હતો, કોને કોને આ માલ વેચતો હતો, તેની હાલમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આભાર કેતન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં નકલી માલ ક્યાંથી આવતો હતો, અત્યાર સુધી કેટલા લોકોને આપવામાં આવ્યો છે, સૌથી મોટી વાત છે, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તમે મોંઘું દાટ ઘી ખરીદતા હો અને એવું માનતા હો કે અસલી જ છે અથવા તો અસલી સમજીને જ ખરીદી રહ્યા છો, અમરેલીમાં પાણીના પ્લાન્ટની આડમાં નકલી ઘીના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. ગુજરાતમાં આજકાલ જાણે નકલી વસ્તુઓ બનાવવાની વણઝાર જોવા મળી રહી છે. એક પછી એક નકલી બનાવટોનો પર્દાફાશ થઈ રહ્યો છે, ત્યારે હવે અમરેલી જિલ્લામાં નકલી ઘીના વેપારનો પર્દાફાશ થયો છે. લીલિયાના પીપળવા ગામમાં અમૃત વોટર પ્લાન્ટના નામે નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતું. પોલીસની ટીમે દરોડા પાડી નકલી ઘીનું નેટવર્ક ઝડપી લીધું. પીપળવા ગામ નજીક નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હોવાની લીલિયા બાતમીના આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યા, જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો. નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. બાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્યાં પહોંચીને ઘીના સેમ્પલ લીધા. આ ફેક્ટરીમાંથી નકલી ઘીના નાના મોટા અનેક પેકિંગ કરેલા જથ્થા પણ મળી આવ્યા. દરોડા પાડ્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે આ નકલી ઘીનું કનેક્શન રાજુલા પંથક સુધી ફેલાયેલું છે. નકલી ઘીના પેકેટ પર નીચે રાજુલા શહેરનું સરનામું આપવામાં આવ્યું છે. મોટી માત્રામાં ઘી હોવાને કારણે મોડી રાત સુધી ગણતરી સહિતની પોલીસની કામગીરી ચાલતી હતી. દાહોદ નકલી કચેરી કૌભાંડમાં સકંજો, કૌભાંડનો માસ્ટર માઇન્ડ રિમાન્ડ પર છે. કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અબુ બકરની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ. દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબુ બકરની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી છે. દાહોદ પોલીસે છોટાઉદેપુર જેલમાંથી અબુ બકરની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો. અબુ બકરના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસાની સાથે ધરપકડનો દોર શરૂ થશે. અમદાવાદથી સમાચાર. દારૂ પીને વાહન ચલાવનારા સામે સકંજો કસવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરની અનોખી પહેલ, પોલીસને પ્રોત્સાહિત કરવા ઇનામી આઈડિયા. દારૂ પીને કાર ચલાવતા હશે તો તેની સામે FIR નોંધાશે. ફરિયાદ નોંધનાર પોલીસ કર્મીને મળશે ઇનામ. ફરિયાદ કરનાર પોલીસ કર્મચારીને મળશે 200 રૂપિયાનું રોકડ પુરસ્કાર. ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસને પ્રોત્સાહન આપવા યોજના છે. પોલીસ કમિશનરના આદેશનું કરાયું છે ટ્વીટ. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું. નવીન, જે રીતની આખી આ પોલીસ કમિશનર તરફથી પહેલ કરવામાં આવી છે, કેટલી મહત્વની, મુખ્ય કારણ શું?
અત્યારે 31 ડિસેમ્બર પણ આવી રહ્યું છે અને સાથોસાથ જે રીતે લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા છે તેના કારણે પોલીસ કમિશનરે ટ્વીટ કર્યું છે અને જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જે પણ પોલીસ કર્મચારીઓ દારૂ પીતા વાહન ચલાવતા લોકોને પકડશે તો 200 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવશે એટલે ક્યાંક ને વધુમાં વધુ કેસો થાય તે માટેનો આ પ્રયત્ન છે તેમ લાગી રહ્યું છે. નવીન, જે મહત્વની વાત એ છે કે પોલીસને 200 રૂપિયાના ઇનામની પણ વાત કરવામાં આવી છે, પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે જેથી પોલીસ વધુ કામ કરી શકે, આવા લોકોને પકડી શકે. બિલકુલ, જે રીતે કેસ તો કરવાનું જ હોય છે પરંતુ 200 રૂપિયાનું ઇનામ જાહેર કરીને અને પોલીસ કર્મીઓ પ્રોત્સાહન મળે અને તેમને કેસ કરવાની બધી મતલબ કરવાની એ લોકોને પ્રોત્સાહન થાય સાથોસાથ વધુ કેસ થાય તે માટેના પ્રયત્નો છે. આભાર નવીન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે, ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. જે પણ પોલીસ કર્મચારી ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસની FIR કરશે એવા વ્યક્તિને પકડશે, 200 રૂપિયા ઇનામ અપાશે. અને હવે વાત કરીએ ગાંધીનગરમાં દીપડાની દહેશતની. હવે પાટનગર ગાંધીનગરના દહેગામમાં દીપડાએ દહેશત મચાવી છે. ગાંધીનગરના દહેગામના કડજોદરા ગામની સીમમાં દીપડાએ હુમલો કરતા ગામ લોકોના જીવ પડીકે બંધાયા છે અને દીપડાના આટાફેરાથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. દહેગામમાં દીપડાએ હુમલો કરતા કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સવારની ઘટના બાદ હજુ સુધી દીપડો પકડાયો નથી. હાલમાં દહેગામ અને ગાંધીનગર વન વિભાગની ટીમે સીમ વિસ્તારને કોર્ડન કરી પાંજરું મૂકી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી છે. દહેગામના કડજોદરાના ગામના સીમમાં દીપડો ફરતો હોવાની છેલ્લા 2-3 દિવસથી ફરિયાદ મળી હતી, જે અંગે કેટલાક ગ્રામજનોએ તપાસ પણ કરી હતી. બીજી તરફ સીમના આંબલિયા તળાવ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યાં અચાનક જ ગામની સીમમાં 8 લોકો ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દહેગામ પહોંચી હતી, જ્યાં ગામ લોકોએ ભારે ડર સાથે પોતે શું જોયું તે કેમેરા સમક્ષ જણાવ્યું. દહેગામમાં ફેલાઈ છે દીપડાની દહેશત, જેને કારણે ગામ લોકો ફફડાટ પામી ચૂક્યા છે. તેની સાથે ખાસ કરીને દહેગામમાં કડજોદરા નામનું જે ગામ છે તેની બાજુનું ગામ છે ત્યાં પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે દીપડો અહીં આસપાસ છે, ધ્યાન રાખવું અને સચેત રહેવું. ગામ લોકો છે મારી સાથે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, શું નામ છે તમારું અને આ ઘટના ક્યારે બની? કનુસિંહ મારું નામ. કનુસિંહજી, આ ઘટના ક્યારે બની હતી ભાઈ? સવારમાં કેટલા વાગે બની? 7:30. શું થયું હતું? દીપડો અહીંયા જંગલમાં હતો અને ખ્યાલ આ ભાઈએ જોયો ખેડૂતે પાણી વાળતા હતા ખેતરમાં, તો એમને જોયો એટલે એમને વાત બધા કરી કે ભાઈ દીપડો આવ્યો છે, ગામના લોકો બધા જોવા માટે આવ્યા. તો પછી એમને દીપડાના સતાવ્યો એટલે પેલા દિવેલાના ખેતરમાં ગયો, તો અંદર ખેતરમાં લોકો જોવા જાય બધા, તો દીપડાએ સામનો કર્યો એમના ઉપર, હુમલો કર્યો અને હુમલાથી એમને ઘાયલ કર્યા બધાને. ક્યાં છે અત્યારે? હોસ્પિટલમાં છે, મિસિરકા હોસ્પિટલ દહેગામમાં છે. તમે જાતે જોયો તો સવારના કેટલા વાગે ટાઈમ હતો? 7:30. અચ્છા, તમે પછી વન વિભાગને જાણ કરી? વન વિભાગમાં એટલે અમારા ડેલિકેટ કડજોદરામાં જે ચૂંટાયેલા છે એમને જાણ કરીને એ બધા આયા પછી આ દીપડો હતો તે નારાની અંદર બેસી રહ્યો હતો ઝાડામાં, અને ઝાડામાં બેસીને અમે જોવા જાય એટલે એ દીપડો હતો કૂદીને બહાર નીકળી અને ખેતરોમાં ગયો, દિવેલાના ખેતરમાં જઈને પછી માણસો બધા પાછળ ગયા એટલે એમના ઉપર હુમલો કર્યો, 6 થી 7 જણા ઉપર હુમલો કર્યો. ત્યારે બધા મિસિકામાં જ છે. અને અત્યારે તપાસ કેવી રીતે કરી રહી છે વન વિભાગ? વન વિભાગની ટીમમાં પોજરાને એવું લઈને મૂકી રહી છે અત્યારે હાલ, અને શોધખોળ ચાલુ છે પણ પકડાયો નથી હજુ. શું કાકા કહો છો તમે? આ દિવેલા દિવેલાનું ખેતર એવું એવું અત્યારે આપ જોઈ રહ્યા છો જે સીમ છે તે સીમ ની આગળ થાંભલિયા નામનું ગામ આવે છે. તો થાંભલિયા નામના ગામમાં દીપડો ઘૂસી ગયાની દહેશત છે. લગભગ 5 થી 6 જેટલા પાંજરા છે કડજોદરા ગામમાં અને તેનું નજીકનું ગામ થાંભલિયા ગામ તેમાં મૂકી દેવામાં આવ્યા છે. મારી સાથે જે ટીમ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન રહેશે, કારણ કે આ ઘટનાને કારણે દહેગામમાં દહેશત પામી છે. સૌથી મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે વન વિભાગ છોડીને ખાસ કરીને દીપડો છે કેવી રીતે શહેરી વિસ્તારની અંદર હવે આવી રહ્યો છે. કેટલા પાંજરા ત્યાં અંદર મોકલ્યા છે ભાઈ? અંદર કેટલા પાંજરા મૂક્યા છે? કઈ કઈ જગ્યાએ મૂક્યા છે? ડાકુવા જોડે બે પાંજરા કહેવાય,
બીજા આગળ મૂકેલા છે. અચ્છા, એટલે આમ કોઈ જગ્યાએ દીપડો મળે કે પછી એવી રીતે શું ગોઠવ્યું છે, આપણે કેવી રીતે કાર્યવાહી કરી? બધી વ્યવસ્થા પોલીસ, બધી પોલીસ આવી ગઈ હતી આ સ્થળ ઉપર. બેન, આપણે કેવી રીતે કાર્યવાહી કરી રહ્યા છે દીપડા પકડવાની? કારણ કે આપણે તમામ માહિતી જાણ કરશે. પિંજરા આપણે મૂક્યું છે, આપણી પાસે નેટ ને બધી સગવડ કરી દીધી છે. અધિકારી સર બી પાછળ છે અમારા. અને કોણ કોણ ડિપાર્ટમેન્ટમાંથી કોણ કોણ હાજર? તમામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, દેગામ ફોરેસ્ટ છે અને આતરસુભા ફોરેસ્ટ વાળા છે. કેટલો સ્ટાફ આપણો કામ કરી રહ્યો છે? દેગામ સ્ટાફ અને ત્યાંના આતરસુભાનો સ્ટાફ છે. ટૂંકમાં 20-25 સ્ટાફ હશે. 25 લોકો જેટલા છે તેઓ અહીં કાર્યવાહી કરી રહ્યા છે. અને દીપડોને કારણે જે દહેશત ફેલાઈ છે દહેગામ ગામમાં, તેમાં કાર્યવાહીમાં જોડાયેલા છે અલગ અલગ જગ્યા પર પાંજરા મૂકીને ખાસ કરીને દીપડોને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગાંધીનગરના દહેગામ તાલુકામાં દીપડાની દહેશત વધી ગઈ છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો ગામે ગામ ફરી રહેલો જે દીપડો છે તેને શોધવા માટે વન વિભાગની જે ટીમ છે તે કાર્યરત છે. અલગ અલગ જગ્યાઓ પર ખાસ કરીને ટીમ બનાવીને દીપડો આ જ પેરામીટરમાં ફરી રહ્યો છે તેને લઈને તમામ કામગીરી કરી રહ્યા છે. ગામના લોકો પણ જોડાયેલા છે અને વધુ એક વ્યક્તિને ઘાયલ કરી દેવામાં આવ્યો છે. ગામના લોકો છે તે સીમમાં બેસીને ખાસ કરીને અહીંથી પણ દીપડો જ્યારે પસાર થયો ત્યારે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી રહ્યા હતા. એટલા જ વિસ્તારની અંદર દીપડો હોવાને કારણે તે જગ્યા ઉપર પાંજરું પણ મૂકી દેવામાં આવ્યું છે, જેથી કરીને તાત્કાલિક છે તે દીપડાને પકડી લેવાય. વન વિભાગની ટીમ હાથમાં લાકડી લઈને ફરી રહી છે, દરેક ગામજનોની મદદ પણ લઈ રહી છે, જેથી કરીને જે ગામનું ભૂગોળ છે તેના વિશે ગામ લોકો વધારે માહિતગાર હોય એટલે તેમની પાસેથી માહિતી વધારે લઈ રહી છે. હજુ એક વ્યક્તિને અંદર ઘાયલ થયો, કોણ છે ભાઈ? દીપડો ભાગી ગયો. ક્યાં થયું? આપણે જ્યાં ઉભા છીએ આ સ્થળ માંથી પેલો કેરંડા બતા ને ત્યાં જે ભાઈ 10 મિનિટ પેલા 10 મિનિટ પહેલા 9:30 નો સમય હતો. અમે ત્યાં જોવા ગયા અને ખેતરમાં એરંડાનું ખેતર હતું, તે ડાયરેક્ટ જમ્પ મારીને ઉપર જ આવ્યો. 25-30 જણા હતા. કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે? હા તો 8 જણા છે. 8 જણા ઈજાગ્રસ્ત થયા છે. હા, સવારે કેટલા વાગે ગયા હતા? 9 વાગે. મેડમ, અમારા ગામમાંથી ફોન આવ્યો હતો કે આપણી સીમમાં દીપડો આવ્યો છે, વાઘ આવ્યો છે. તો અમે લોકો જોવા માટે ત્વજ્યા, પછી RFOની ટીમ આવી હતી તેમના જોડે અમે જોવા માટે ગયા. તો એરંડાના ખેતરમાં દીપડો સંતાયેલો હતો ત્યાં અમે જોવા માટે ગયા અને દીપડાએ પબ્લિક ઉપર શું હુમલો કર્યો, એક માણસ ઉપર હુમલો કર્યો હતો, તે વ્યક્તિને હું છોડાવવા ગયો. તેથી દીપડાએ મારા પર પણ હુમલો કર્યો અને માથાના ભાગે મને પણ બહુ મોટી ઈજાઓ આવેલી છે. લોકો ડરી રહ્યા છે, ગ્રામજનો એક તરફ એકત્ર થઈ રહ્યા છે, હાથમાં જે ભાલા જેવું આપ જોઈ રહ્યા છો કે આ પ્રકારનું વન વિભાગ દ્વારા જે કહેવાય કે સાધન છે તેના દ્વારા અહીં લોકો છે, ગ્રામજનો તેઓ પણ આવ્યા છે અને તેઓ પણ હાથમાં લઈને ખાસ કરીને વન વિભાગની ટીમને તેઓ મદદ કરી રહ્યા છે. તો ગામ લોકો છે તેઓ પણ આ કાર્યમાં જોડાયા છે, જેથી કરીને તેમને રાત્રે છે તેઓ શાંતિથી ઊંઘી શકે. આજની રાત કાતિલ રાત ના બને તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે ખાસ કરીને દીપડો પકડાઈ જાય તે વધારે જરૂરી છે અને તેને લઈને ગામ લોકો પણ જોડાઈ ગયા છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અને સમાચાર પર નજર કરીએ. બનાસકાંઠાથી દિયોદરમાં ગરીબોના અનાજનું કૌભાંડ પકડાયું છે. ચગવાડા અને કોટડા ગામે સસ્તા અનાજનું કૌભાંડ. સંચાલકે 9,46,000 રૂપિયાનો જથ્થો વેચી માર્યો. ઘઉં, ચોખા, તુવેર દાળ, પીઠું, ખાંડ બારોબાર વેચી કાઢી. ડીસા બાદ દિયોદરમાં પણ કૌભાંડ બહાર આવ્યું છે. દિયોદર મામલતદાર અને પુરવઠા મામલતદારે તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યું. બંને દુકાનદારના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર સામે ફરિયાદ નોંધાઈ છે. રેશન ધારકો આપવામાં આવતો જથ્થો બારોબાર વેચી નાખતા ફરિયાદ થઈ છે. સંચાલક સામે દિયોદર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. તો દિયોદરમાં ગરીબના અનાજનું કૌભાંડ પકડાયું હોવાની હાલમાં જાણકારી છે. ઘઉં, ચોખા, તુવેર દાળ, મીઠું, ખાંડ બારોબાર વેચી નાખ્યું. અંદાજિત 9.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ હતો કે જેને વેચી નાખવામાં આવ્યો હોવાની જાણકારી છે. અને આ કૌભાંડ બહાર આવતા જે ટીમ છે તે પણ સક્રિય થઈ ગઈ છે. પકડવા માટે આરોપીને ચક્રો પણ ગતિમાન કર્યા છે. ચગવાડા અને કોટડા ગામે સસ્તા અનાજનું આ કૌભાંડ હોવાની જાણકારી મળી છે. અને સૌથી વધારે મહત્વની વાત, આ અનાજ કોને કોને વેચવામાં આવ્યું છે તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પંચમહાલ અને પાટણ બાદ મહેસાણામાં પણ સરકારી અધિકારીઓની જાસૂસીનો પર્દાફાશ થયો છે. ખનીજ માફિયાઓ સહિત ગેરકાયદે ધંધા કરનાર આરોપીઓ વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓની જાસૂસી કરતા
ખાણ ખનીજ વિભાગના અધિકારીએ જ્યારે એક કરી ત્યારે ઝડપાયેલા આરોપીના મોબાઈલમાંથી 5 જેટલા વોટ્સએપ ગ્રુપ મળ્યા હતા, જેમાં અધિકારીઓના નામ સાથે તેમની ગાડીના ફોટા અને લોકેશન એકબીજા સાથે માહિતી શેર કરતા. જે લોકો પર નજર રાખવામાં આવતી હતી તેમાં નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારી તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામેલ છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે. આગામી સમયમાં વોટ્સએપ ગ્રુપમાં સામેલ અન્ય લોકો પર પણ સકંજો કસાઈ શકે છે. એ પ્રાઇવેટમાં જીમી સાહેબ નીકળે છે. જીમી પાણિયા સાહેબ રાતી પાલનપુર વાહોમાં વાહો હતા એટલે એ 38 સીધી પાલનપુર આવવાની છે. જીમી સાહેબ ડેલના છે, ડેલના હો. કાલે એમના ઘેર ગયા હતા પણ આવી ગયા હતા, પાછા રોકણા નતા. જીમી સાહેબ તો ચંદા ઉતર્યા પણ ચો જ્યા છે, મેસેજ આલો. અલે આજ તો એને ચંદાજી આપણે વાળી બતાવજો, છોડતા ના ખાલી. ઓ ભાઈ 38 નવી નુડી થી ગણેશપુર આવાજ. 38 ભાઈ સંદ્રી હોટલે નંદાસર ને બેના વચ્ચે ઉભી. ભાઈ જીમી વાણિયા સાહેબ પ્રાઇવેટ મોસુ ભાઈ મેસેજ નાખજો. 38 મે આણા બાજુ એ જે ગ્રુપ જો ગ્રુપ ચેક કરતા તો ગ્રુપમાંથી એવું જાણવા મળ્યું છે કે આરટીઓ ઓફિસર છે, નાયબ કલેક્ટર છે, મામલતદાર શ્રી છે અને ખાણ ખનીજના તમામ કર્મચારી અધિકારીઓને રેકી થતી હોય એવું જાણવા મળ્યું છે. પણ મહેસાણાની અંદર આ રીતના જે ગ્રુપ છે સોશિયલ મીડિયાની અંદર જે મેસેજ વાયરલ કરે છે એ બધું અત્યારે તો મળી આવ્યું છે. એના પાછળનો ઉદ્દેશ એવો હતો કે એમના કોઈ ગેરકાયદેસર ધંધા કરતા હોય ત્યારે કોઈ અધિકારી પકડવા કે રેડ કરવા જતા હોય તો અધિકારી ક્યાં છે અથવા એનું લોકેશન ક્યાં છે એ બધાને જાણ થાય એ માટે આ ગ્રુપ બનાવી અને અલગ અલગ અધિકારીઓના લોકેશન એમાં શેર કરવામાં આવતા હતા અને એ ગ્રુપના અલગ અલગ મેમ્બર દ્વારા કયા અધિકારી ક્યાં છે એની બધાને જાણ કરવામાં આવતી હતી. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી અત્યારે 2 આરોપીની ધરપકડ કરી છે. આ ગ્રુપના અન્ય સભ્યો કોણ છે, એ લોકો આ ગ્રુપમાં કેટલા એક્ટિવ હતા, આ ગ્રુપ બનાવવા પાછળના બીજા ઉદ્દેશ શું છે, કઈ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, આ તમામ પાસાઓની તપાસ અત્યારે પોલીસે હાથ ધરેલ છે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું. દાદા છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે. પોરબંદર, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ખૂંખાર દીપડાથી ગામ લોકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આટા ફેરા જોવા મળ્યા. દીપડો ગલુડિયાનો શિકાર કરતો સીસીટીવીમાં કેદ થયો. આ તરફ બનાસકાંઠાના થુર ગામમાં દીપડાની દહેશત છવાય. ગામની સીમમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ કરી. તો રાજકોટના વાઘુદળમાં આવેલા મિયાવાકી પ્લાન્ટેશન પાસે દીપડો દેખાયો હતો. દીપડાના આતંક વચ્ચે નવસારીમાં વન વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન. જાણે વન વિભાગને દીપડો પકડવો જ ન હોય તે રીતે દીપડાને પૂરવા મુકાયેલું પાંજરું ખુલ્લું રાખવાની બદલે બંધ રાખ્યું. નવસારીના ચીખલી તાલુકાના રાન વેરીકલની ગામે લોકો દીપડાની દહેશતથી ફફી રહ્યા છે. લોકો ઈચ્છી રહ્યા છે કે દીપડો ઝડપથી પાંજરે પુરાઈ જાય અને કામ ધંધે લાગે પોતે. પણ વન વિભાગ જાણે પોતાની મસ્તીમાં મસ્ત છે, તે તો દીપડાને પાંજરે પૂરવાના મૂડમાં જ નથી. નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામ નજીક બંધ પાંજરા જોવા મળ્યા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર 10 દિવસથી પાંજરાનો દરવાજો બંધ છે. દીપડાને પકડવા માટે મારણ પણ મૂક્યું નથી. વન વિભાગના અધિકારીઓએ પાંજરું મૂકી માત્ર ખાના પૂરતી કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. એટલે પાંજરું હાલ તો શોભાના કાઠિયા સમાન બન્યું છે. આદમખોર દીપડાનો આતંક હવે શહેર શહેર વધી રહ્યો છે. જંગલ છોડી દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા લોકો થરથર ધ્રુજી રહ્યા છે. હવે તો દીપડાઓ સૌરાષ્ટ્રના સીમાડાઓ સુધી પહોંચી ગયા. સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખતા રાજકોટના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. રાજકોટની ભાગોળે મનપાના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાઘુદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વાઘુદળમાં 4 દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે.
અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડાનું લોકેશન મેળવવાના પ્રયત્નો કર્યા. સાથે જ વન વિભાગે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામના લોકોને સતર્ક રહેવા અપીલ કરી. હાલ ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાબરકાંઠામાં આંકલાઓ આતંક મચાવી રહ્યા છે. રગવાયેલા થયેલા આંકલાઓની આડમાં જે આવ્યું તે શિકાર બની જાય છે. પણ સાબરકાંઠાના વિજયનગરમાં શિકારી જ શિકાર બની ગયો. જી હા, રોડ પર મોતની માફક દોડતો આંકલો વહેલી સવારે એક કૂવામાં ધડાકાભેર ખાબક્યો. વિજયનગરના વાઘોડિયા વડલા પાસે આવેલા કૂવામાં આંકલો ખાબકતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બહાર નીકળવા માટે બહુ જ પ્રયાસ કર્યા પરંતુ જાતે નીકળી ન શકતા. અંતે લોકોએ તંત્રની મદદ લીધી. આંકલાને બહાર કાઢવા પંચાયતે જીસીબી બોલાવવું પડ્યું. મહામહેનતના અંતે આખરે કલાકો બાદ આંકલાને હેમખેમ બહાર કઢાયો હતો. શેરબજારમાં સતત તેજીના પગલે અમુક ઓપરેટરો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. અમુક કંપનીના રૂપિયા 10 નો શેર 100 રૂપિયા સુધી લઈ જઈ સટ્ટોર મારતા બે સલાહકારોને ત્યાં સીબીની એક ટીમે દરોડા પાડ્યા. વહેલી સવારે રાજકોટમાં તપાસ શરૂ કરવામાં આવી, જેમાં સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલ નામના એક વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. તપાસમાં મોટા પ્રમાણમાં અમુક કંપનીના શેરની લેવેચ થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં જંગલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ કરી કરોડોના વ્યવહાર કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સીબીની ટીમે હર્ષની પૂછપરછ શરૂ કરી હતી અને તેની પાસે રહેલા લેપટોપ જપ્ત કરી તપાસ કરતા જંગલેશ્વરમાં રહેતા સલીમના એકાઉન્ટમાં મોટી લેવડ દેવડ થઈ હોવાનું બહાર આવતા હર્ષને સલીમ અંગે પૂછપરછ કરી હતી. બાદમાં ટીમ સલીમને શોધવા માટે તેના નિવાસસ્થાન જંગલેશ્વર પહોંચી હતી, પરંતુ સલીમ ત્યાં મળ્યો ન હતો. લલચામણી ટીપ્સ આપીને નાના ઇન્વેસ્ટરોને શીશામાં ઉતારતા ઓપરેટરોને નિશાન બનાવ્યા છે. 100થી વધુ સ્થળો પર સીબીએ તપાસ કરી છે. આ લોકોએ 10 રૂપિયાનો શેર લોકોને ખરીદવાની સલાહ આપી 100 રૂપિયા પહોંચાડ્યા હોવાનું સામે આવ્યું. પંચમહાલના ઘોગંબામાં ફરી એકવાર જ્ઞાતિવાદનું ભૂત ધૂણ્યું છે. આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર જ્ઞાતિવાદનો ભોગ બન્યો છે એક પરિવાર. ઘોર કળિયુગમાં કેટલાક લોકો માનવતા પણ ભૂલી ગયા અને ઘોગંબામાં મોતનો મલાજો પણ ન જાળવ્યો. થયું એવું કે ઘોગંબામાં એક મહિલાનું મોત થયું હતું. ગર્ભવતી મહિલાનું મોત થયા બાદ તેના મૃતદેહને વતન લવાયો હતો, પરંતુ અહીં કેટલાક શખ્સોએ જ્ઞાતિવાદનો ભેદભાવ રાખી 2 દિવસ સુધી અંતિમ વિધિ કરવા ન દીધી. ગામના સ્મશાનમાં કેટલાક લોકોએ અંતિમ વિધિની મનાઈ ફરમાવી દીધી, જેથી 2 દિવસ સુધી મૃતદેહ ઘરમાં જ રઝળતો રહ્યો. અંતે ગરીબ પરિવારે ખેતરમાં અંતિમ સંસ્કાર કર્યા. રાજ્યમાં 2 દિવસથી ટાઢનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. ડિસેમ્બર પૂરો થતા થતા અંતે બરાબરનો શિયાળો જામી ગયો છે. ગુજરાત જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે આખો દિવસ સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે. કાતિલ પવનની સાથે ઠંડી પડવાનું શરૂ થતાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. નલિયા 11.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડી 15 ડિગ્રીએ પહોંચી ગયો. કાતિલ ઠંડીના કારણે લોકો થરથર ધ્રુજવા લાગ્યા. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. ત્યારે જો તમે માનતા હો કે ઠંડી હજી ઓછી થશે તો એવું નથી. હજુ એક અઠવાડિયા સુધી ઠંડી સહન. વિરમ બાદ આપનું સ્વાગત છે. રાજકોટથી સમાચાર. રાજકોટના રીબડા મહાસંમેલનમાં કાર્યક્રમ લેવા પાટીદાર સમાજના બેનર હેઠળ કાર્યક્રમ. કાર્યક્રમ સ્થળે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હાજર રહ્યા. ધારાસભ્ય ગીતાબા જાડેજા, સાંસદ રમેશ ધડુકના દીકરા હાજર. જયરાજસિંહના ટેકેદારો અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા હાજર. કાર્યક્રમને પગલે રીબડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર અંકિત પાસેથી મેળવીશું. અંકિત, જે રીતનો કાર્યક્રમ રહ્યો છે અને ભૂતકાળની અંદર જે વિવાદ રહ્યો છે, પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે, મુખ્ય શું ઉદ્દેશ કાર્યક્રમનો અને હાલમાં શું પરિસ્થિતિ? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે લેવા પટેલ સમાજ રીબડા દ્વારા કહી શકાય કે ગોંડલ તાલુકાનું ભવ્ય સંમેલન છે તે હાલ અત્યારે શરૂ થઈ ચુક્યું છે. અને જો સ્ટેજ ઉપર જો વાત કરીએ તો ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ હાજર જોવા મળી રહ્યા છે. સાથોસાથ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ પ્રવર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા, સાથોસાથ તેમના પુત્ર છે તે પણ હાલ અત્યારે હાજર જોવા મળી રહ્યા છે. સાથોસાથ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ટોલરિયાની પણ હાજરી છે તે જોવા મળી રહી છે. બીજી તરફ જે પોરબંદરના સાંસદ રમેશ ધડુક છે તેઓ હાજર નથી રહી શક્યા, પરંતુ તેમના સ્થાને તેમના જે દીકરા છે સાવન ધડુક, તેમની હાજરી હાલ અત્યારે જોવા મળી રહી છે. રીબડા ખાતે કહી શકાય કે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ ભવ્ય મહાસંમેલનનું આયોજન છે. આભાર અંગિત, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં રીબડામાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સમાચારોમાં ત્યારબાદ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આત્મનિર્ભર